વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 2 વિષય સામાન્ય જ્ઞાન પાઠ 13 જંતુઓ તો તમે જે ઘરમાં જોયા જ હશે જંતુઓ કેટલાય હોય છે જંતુઓ અલગ અલગ પ્રકારના હોય છે તો તમે જંતુઓ તો ઘરમાં જોવો છો કેટલાય જંતુ હોય કીડી મકોડા એને પણ જંતુ જ કહેવાય તો આપણે આજે જંતુઓ વિશે અભ્યાસ કરીશું તમને પતંગિયા ગમે છે તેઓ આકર્ષક અને રંગેબીરંગી હોય છે આપણી ઘરની આગળ ફૂલ ઉપર પતંગિયા બેઠેલા હોય છે અને કેવા મસ્ત સરસ હોય છે આપણને જોવા ગમે એવા રંગેબીરંગના હોય એટલે આપણને પતંગિયા જોવા ગમે પતંગિયુ બધા જંતુઓમાં સૌથી સુંદર છે બધા જંતુઓ છે એમાં સૌથી સુંદર કયું જંતુ છે પતંગિયુ તમે જાણો છો જંતુ શું છે તમે જાણો છો જંતુઓ શું છે તો આપણે એ વિશે ભણીએ તો જંતુઓમાં ઘણી જુદી જુદી વિવિધતા હોય છે જંતુઓ બધા જુદા જુદા પ્રકારના હોય અને એમનામાં વિવિધતા પણ જુદી જુદી હોય છે બધા જંતુઓને સૌ પગ અને મૂછની જોડી હોય છે એમને સૌ પગ હોય અને મૂછો પણ હોય જોડીદાર એક જોડીમાં હોય બધા જંતુઓ ઈંડા મૂકે છે તો બધા જંતુઓ શું મૂકે ઈંડા મોટા ભાગે જંતુઓને પાખો હોય છે મોટા ભાગના બધા જંતુઓને પાખો હોય છે તમે જોજો વંદાને પાખો હોય છે ને તો આપણે એ જોઈએ અહીંયા કેટલાક જંતુઓના ચિત્રો આપેલા છે દરેક ચિત્ર ઓળખી જંતુનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યા લખો અહીંયા આપણને બોક્સમાં નામ આપ્યા છે કયા કયા જંતુઓ છે એના તો આપણે વાંચીએ કયા કયા છે મચ્છર મધમાખી તીતી ઘોડો માખી કીડી ઉદય પતંગિયું વાણિયો મકોડો ચાચર ભમરો અને વંડો આ બધા જંતુઓના નામ આપ્યા છે હવે આપણને નીચે ચિત્રો આપ્યા છે અને એ જોઈને આપણે બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં એના નામ લખવાના છે જંતુઓના તો પહેલું ચિત્ર શનું આપ્યું છે શનું છે તમારા ઘરમાં ફરતી જશે ઉનાળામાં બહુ દેખવા મળે તો કીડી તો આપણે એ જોઈએ બોક્સમાં કીડી છે આ રહી તો એ ખાલી જગ્યામાં શું આવશે કીડી બે નંબર કીડી કરતે મોટું કોણ હોય મકોડો કીડીથી મોટો મકોડો બંને સરખા જેવા દેખાય તો બીજા નંબરમાં મકોડો તો એ આપણને આપ્યું છે આર્યો મકોડો તો એ બીજા નંબરમાં આવશે મકોડો ત્રણ નંબર આ તો તમારે જોતા જ હશો ઘરમાં આ પણ હોય ઘરમાં કંઈક ખાવાનું પડ્યું હોય તો આવી જાય અને શું કહેવાય માખી ખાવા ઉપર બેસી જાય અને આપણને એ માખી બેસી જાય એટલે આપણે એવું ખાઈએ તો આપણને બીમાર પડીએ આ માખીને આપણે દૂર કરવી જોઈએ તો આ માખી જંતુ જ કહેવાય તો આ માખી તો તમે જોઈ જશે એટલે અહીં આવશે ત્રણ નંબરમાં ખાલી જગ્યામાં માખી ચાર નંબર આ તો તમને કહેતા જ હશે શિયાળામાં બહુ દેખવા મળે છે કે આ શું કહેવાય મચ્છર મચ્છર કહી રહ્યા એટલે એટલે આપણને મેલેરિયા થઈ જાય એટલે આ મચ્છરને જોઈને તો તમને ખબર પડી જશે તો અહીં ખાલી જગ્યામાં શું આવશે મચ્છર પાંચ નંબર આપણે આલસ ભણ્યા પતંગિયા વિશે ઉપર જોયું કે રંગેબીરંગી હોય સરસ સુંદર જંતુ હોય તો પતંગિયું તો એ પાંચ નંબરમાં આવશે પતંગિયું છ નંબર વંદો વંદાથી બધા બાળકો બહુ ડરે વંદો જોઈએ એટલે મમ્મી વંદો આવ્યો વંદો એટલે અહીંયા શું આવશે વંદો સાત નંબર ભમરો ભમરા તો ભર 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 કરે તમે અવાજ કરતો હોય એટલે ખબર પડી જાય કે ભમરો આવ્યો આ કાળો કાળો દેખો એટલે ખબર પડી જાય કે ભમરો છે તો અહીંયા સાત નંબરની ખાલી જગ્યામાં આવશે ભમરો આઠ નંબર મધમાખી મધમાખી પણ કરે તો આપણે સૂજી જઈએ એટલે આનાથી પણ દૂર રહેવું જોઈએ તો આઠ નંબરમાં શું આવે મધમાખી વાણિયો તો વરસાદ આવે ત્યારે વાણિયા જોવા મળે છે ઉડતા તમે વાણિયાને પણ ઓળખતા હશો ચિત્ર જોઈને ખબર પડે કે આને કહેવાય વાણિયો ખાલી જગ્યામાં
દસ નંબર ઉદય ઉદય શું કરે લાકડાને લાકડું પેલું કરી નાખે માટી ગદે લાકડાની એટલે કે ઉદય આવી એટલે આ ઉદય તમે જોઈ છે જો ચિત્રમાં જો આવ્યું ઉદય હોય તો એ દસ નંબરમાં લખવાનું ઉદય ચાચર આ પશુ પ્રાણીઓમાં આ જોવા મળે છે ચાચર ચાચર તો કરડે તો સૂજી જવાય તો 11 નંબરમાં આવશે ચાચર 12 નંબર તીતી ઘોડો આ તો તમે જોયો હશે તીતી ઘોડો ઉડતો બરોબર ને કે તીતી ઘોડો આવ્યો 12 નંબરમાં શું આવશે ચિત્ર જોઈને અહીંયા જોવો ખાલી જગ્યામાં શું લખશો તીતી ઘોડો આ પાઠ અહીંયા પૂરો થાય છે આપણે આગળ જોઈએ સ્વાધ્યાય તો હવે સ્વાધ્યાય આપણે સમજીએ ને પ્રશ્ન એક નીચે આપેલા જંતુના નામને તેના ચિત્ર સાથે જોડો અહીંયા અ અને બ આપ્યા છે એક બાજુ નામ આપ્યા છે અને એક બાજુ એના ચિત્રો આપ્યા છે આપણે ચિત્રો જોઈને તો નામ લખ્યા હવે આપણે નામ જોઈને ચિત્ર સામે એને જોડવાના છે તો પહેલો નંબર વંદો તો પહેલા ચિત્રમાં જોઈએ આ તો વંદો નથી તો આ રહ્યો તો વંદા સામે વંદાને જોડો આવી રીતે અહીંયા જોડી દેવાના વંદાને એક નંબરને ક સામું જોડવાનો આ વંદાનું ચિત્ર છે એટલે વંદા સામું જોડ્યો આપણે બે નંબર ભમરો તો મેં કીધું કાળો કાળો ભમરો તો ભમરાને અહીંયા આપણે ભમરા સામે ચિત્ર સામે જોડીશું આમાં ત્રણ નંબર ચાચર મેં ચાચર અહીં બતાવ્યો તમને એટલે તમને ખબર પડશે કે આ ચાચર કહેવાય તો આ ચા ક્યાંથી ચાચરનું ચિત્ર આવ્યું તો દસ સામે આપણે જોડીશું ચાર નંબર તીતી ઘોડો હાલ જ આવી ગયું તીતી ઘોડો ને ચાચર આપણે ભણી ગયા હાલ જ ઉપર જ દેખાય છે તીતી ઘોડો આવવાનું બધું તીતી ઘોડો છેલ્લું ચિત્ર બધ્યું તો આપણે તીતી ઘોડા સામે જોડીશું હવે જોઈએ આગળ બીજો પ્રશ્ન કંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો એક નંબર છે માખી તો માખી શું કરે રોગ ફેલાવે મેં કીધું ને આપણે માખી આપણા ખોરાક ઉપર બેસી જાય તો આપણે બીમાર પડીએ તો અહીંયા ખાલી જગ્યા કૌંસમાં શું આવ્યું છે માખી અને મકોરો તો માખી રોગ ફેલાવે છે બે નંબર ખાલી જગ્યા કરવાથી મેલેરિયા થાય છે મેં કીધું તું શું કરવાથી મેલેરિયા થાય મચ્છર તો અહીંયા કીડી અને મચ્છર આપી તો સાચો જવાબ શું આવશે મચ્છર તો આપણે આખી ખાલી જગ્યા વાંચીએ મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે ત્રણ નંબર ખાલી જગ્યા રંગે બિરંગી હોય છે તો રંગે બિરંગી સુંદર જંતુ કયું છે તો એ બે નામ આપ્યા છે વંદો અને પતંગિયું તો પતંગિયું રંગે બિરંગી અને સુંદર જંતુ છે તો અહીંયા ખાલી જગ્યામાં આવશે પતંગિયું રંગે બિરંગી હોય છે ચાર નંબર ખાલી જગ્યા મધપૂરો બનાવે છે મધમાખી હોય એ મધપૂરો બનાવે અને મધ એ ફૂલ ઉપર બેસે તો ભમરો અને મધમાખી ભમરો ના બનાવે મધ તો મધમાખી એટલે મધપૂરો કોણ બનાવે આ નામ તો આવી જાય મધ નામ એટલે મધમાખી આવશે અહીંયા ખાલી જગ્યામાં મધમાખી મધપૂરો બનાવે છે પાંચ નંબર ખાલી જગ્યા લાકડાના ફર્નિચરનો નાશ કરે છે મેં ના કીધું લાકડાને માટી જેવું કરી નાખે છે તો કોણ કરે અહીંયા આપ્યું છે ઉદય અને ચાચર મેં ચાચરનું નામ તો નથી કીધું લાકડા માટે ફર્નિચરનો નાશ કરવા માટે તો એ ખાલી જગ્યામાં આવશે ઉદય લાકડાના ફર્નિચરનો નાશ કરે છે ત્રણ નંબર ખાલી જગ્યા ગટર જેવા ગંદા સ્થળોએ ભરાઈ રહે છે તો વંદો અને તીતી ઘોડો તીતી ઘોડો તો આપણે કદી જોયો નહીં ગટરમાં તો વંદા જ નીકળે છે આપણે ગટરમાંથી શું નીકળે છે વંદા તો એ આવશે વંદો ગટર જેવા ગંદા સ્થળોએ ભરાઈ રહે છે તો આપણે આજે લેસન લખવાનું છે આ પાઠ અહીંયા પૂરો થાય છે તો લેસનમાં લખશો પાઠનું નામ લખવાનું જંતુઓ અને સાધ્ય લખી પ્રશ્ન એક અને પ્રશ્ન બે સારા અક્ષરે લખવા બરોબર ને આવજો